અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ગુરુવારના દિવસે યોજાઈ હતી, જેમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ન ભરાય તે માટે 53 નીચાણવાળી જગ્યા પર વોટર પંપ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી છે. વરસાદ સમયે પાણી ભરાય તો નિકાલ કરવાની કામગીરી કરવામાં આવશે. અત્યાર સુધી 53,000 કેચપીટો સફાઈ કરવામાં આવી છે. એએમસી પ્રથમ વખત પીપીપી ધોરણે પહેલા હેલ્થ સેન્ટર બનાવશે. અમદાવાદના થલતેજમાં હેલ્થ સેન્ટર બનશે. મનપા દ્વારા જગ્યા આપવામાં આવશે. 3 માળનું અદ્યતન ડાયાલિસિસ સેન્ટર સાથેનું હેલ્થ સેન્ટર ઊભું થશે. એએમસી દાનપીઠ કચેરીમાં 2017માં થયેલા રોડ કૌભાંડનો મામલો પણ ઉઠ્યો હતો. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે કહ્યું હતું કે 23 અધિકારીઓ પર મનપા દ્વારા કાર્યવાહી કરાઈ છે. અગાઉ 87 કર્મચારીઓ અને અધિકારીઓને સજા કરવામાં આવી હતી. અમદાવાદ મહાનગરમાં 2017માં 87 લોકોને ફરજ નોકરીમાં ઇજાપા આપેલા હતા, રોકડ દંડમાં રૂપાંતર કરવામાં આવ્યું હતું. આજે 23 લોકો ઉપર તપાસ ચાલતી હતી. એ તપાસનું કમિશનર સાહેબે આજે નિર્ણય કર્યો છે. 9 એઈને 7 એસી, 4 ડેપ્યુટી એસી સીએ અને 3 એડિશનલ ગુનાનું પ્રમાણ જોતા 4 થી 6 એગ્રીમેન્ટના રોકડ રકમમાં થાય તેટલી શિક્ષાત્મક પગલાં ફાઇનલ કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરમાં ડોનર દ્વારા, દાતા દ્વારા થલતેજ વોર્ડમાં રિંગ રોડ ઉપર સીએસસી બનાવવાનું કામ સીધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની છે, ત્યાં થલતેજમાં જ રહે છે. તો એને આવી ડિમાન્ડ મૂકવામાં આવી હતી, ભાઈ તમને કરી આપું કંઈક સારું. તો એને પોતે ઈચ્છા જતાવી અને 9 કરોડથી વધારે રકમની ખર્ચ સાથે 30 બેડની સીએસસી હોસ્પિટલ બની આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.